પ્રણામ વિદ્યાર્થી મિત્રો માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે મિત્રો વિડીયો નંબર દસમાં આપણે જે આગળ દ્વારા પ્રશ્નાવલી હતી એના લાભાલાભની ચર્ચા કરી હવે વિડીયો નંબર અગિયારમાં આપણે ગૌણ માહિતી એટલે કે સેકન્ડરી ડેટા એ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો કયા છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું તો ગૌણ માહિતી મેળવવા માટેના મુખ્યત્વે બે પ્રાપ્તિ સ્થાન છે એક પ્રકાશિત અને બીજું પ્રાપ્તિ સ્થાન છે બિન પ્રકાશિત તો મિત્રો આપણે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી મેળવી શકાય તેના વિશે આપણે ચર્ચા કરીશું તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી પહેલું પ્રાપ્તિ સ્થાન છે સરકારી પ્રકાશનો તો એમાં લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે એટલે મિત્રો આ જે છે એ સરકારી પ્રકાશનો કહેવાય એ લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયમિત માહિતી પૂરી પાડે છે દાખલા તરીકે કેન્દ્રીય આંકડાકીય સંગઠન આપણે એને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન સી એસઓ તરીકે ઓળખીશું રાષ્ટ્રીય નિદર્શ તપાસ

ઓફ ગુજરાત સ્ટેટ સ્ટેસ્ટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ સોશિયો ઇકોનોમિક રિવ્યુ ગુજરાત સ્ટેટ વગેરે તો આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતીમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક આયાત નિકાસના આંકડા જન્મ મરણના આંકડા કૃષિ વિષયક આંકડા વસ્તી ગણતરીના પરિબળોને લગતી માહિતી મેળવી શકાય છે તો મિત્રો આ બધા જે આગળ મેં વાંચ્યા એ બધા સરકારી પ્રકાશનો છે અને એ જે માહિતી આપે છે એ માહિતીમાં છે ભાવનો સૂચકાંક હોય આયાત નિકાસ જન્મ મરણના આંકડા કૃષિ વિષયક આંકડા વસ્તી ગણતરીના પરિબળોને લગતી માહિતી મેળવી શકાય છે તો આ હતું પ્ર પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાં માહિતી મેળવવા માટે સરકારી પ્રકાશનો હવે વાત કરીએ અર્ધ સરકારી પ્રકાશનો તો અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે તો આ જે છે એ અર્ધ સરકારી સંસ્થાઓ છે અને આપણે જીવન વીમા નિગમ પણ કહીશું રાજ્ય વિદ્યુત બોર્ડનો પણ તેમાં સમાવેશ થાય છે તો આ તરફથી જે નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે તેને આપણે અર્ધ સરકારી પ્રકાશનો કહીશું ત્રીજું છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો તો આંતરરાષ્ટ્રીય પ્રકાશનો જેવા કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન બરાબર યુએનો શોર્ટમાં આપણે કહીશું આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આઈ એમ આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આઈ એલ ફોર ઇલો દ્વારા અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે તો મિત્રો આ બધા હતા એ આંતરરાષ્ટ્રીય પ્રકાશનો હતા તેના દ્વારા પણ અગત્યની માહિતી છે એ પ્રકાશિત કરવામાં આવે છે આગળ છે સંશોધક સંસ્થાઓના અહેવાલો સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇલેક ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન એને આપણે અટીરા એટલે કે એ ટીઆઈઆર એ અટીરા તરીકે ઓળખીશું ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે એને પી એલ શોર્ટમાં કહીશું અમદાવાદમાં આવેલી છે સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી એ ભાવનગર ખાતે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ આઈ ઇજી એ દિલ્હી ખાતે છે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાયડ ઇકોનોમિક રિસર્ચ એ પણ ન્યૂ દિલ્હીમાં આવેલા પ્રકાશનો છે અને એના દ્વારા માહિતી પૂરી પાડે છે તો મિત્રો આ આ જે સંસ્થાઓ છે એ સંશોધક સંસ્થાઓ છે અને એમના અહેવાલો એ ગૌણ માહિતી તરીકે આપણને એ લોકો પ્રકાશિત કરતા હોય છે તો આ હતા સંશોધક સંસ્થાઓના અહેવાલો એમના રિપોર્ટો અને એ સંસ્થાઓ અહીં આપણે ચોથા નંબરના મુદ્દામાં આપણે વાંચી સંભળાવી પાંચમું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ નગરપાલિકાઓ જિલ્લા પંચાયત એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી તેના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે એટલે અહીં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એ સ્વાયત્ત સંસ્થાઓ હોય નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય જિલ્લા પંચાયતો હોય એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી હોય એમના અહેવાલો પણ પ્રકાશિત કરે છે તો આને આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ તરીકે ઓળખીશું નંબર છ છે વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાઓના પ્રકાશનો તેમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ એટલે આ જે સંસ્થા છે એના દ્વારા પ્રકાશિત થતું એક જર્નલ છે એ ઇકોનોમિક ટ્રેન્ડ તરીકે ઓળખવામાં આવે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશ પ્રકાશિત થતું જર્નલ ધ ચાર્ટર એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જનરલ ટ્રેડ રિવ્યૂ છે એટલે આ વ્યાપારી અને વ્યવસાયિક જે સંગઠનો છે એમના એમના આવી સંસ્થાઓના પ્રકાશનો એ જે તે ટ્રેન્ડ્સ હોય કે પછી જે તે ટ્રેડ રિવ્યૂ હોય જનરલ આ રીતે પ્રકાશિત થતા હોય છે જેના કારણે વ્યાપારી અને વ્યવસાયિક જે પણ પ્રકાશનો છે એ એની માહિતી જનતા સમક્ષ રાખી શકાય છે સાતમો નંબર છે કે વર્તમાનપત્રો અને સામાયિકો તો અર્થશાસ્ત્ર વાણિજ્ય વ્યાપાર રમતગમત જેવા ક્ષેત્ર માટે માહિતી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી ઈ કોમર્સ બિઝનેસ ટુડે ફાઈનાન્સિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાનપત્રો અને સામાયિકોમાંથી મેળવી શકાય છે પણ આ આ પણ ગૌણ માહિતી માટે અગત્યના પ્રાપ્તિ સ્થાન છે એટલે મિત્રો અહીંયા વ્યાપાર હોય અર્થશાસ્ત્ર હોય કે ન્યૂઝપેપર હોય એમાં રમતગમત વાણિજ્ય ઇકોનોમિક્સ બધી જ માહિતી આ પ્રકારના સામાયિકો અને ન્યૂઝપેપરોમાંથી આપણને મળી રહેતી હોય છે જે આપણને નામ આપેલા છે કે પોલિટિકલ વીકલી ઈપીડબલ્યુ કોમર્સ બિઝનેસ ટુડે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ આપણે જે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ એમાંથી જે માહિતી મળે છે એને આપણે ગૌણ માહિતીનું પ્રાપ્તિ સ્થાન ગણીશું તો મિત્રો આ હતા પ્રકાશિત જે સંસ્થાઓ છે સરકારી સંસ્થાઓ છે સંશોધકો છે સંશોધનના અહેવાલો છે વ્યાપારી કે વ્યવસાયિક સંઘઠ સંગઠનો છે એના અહેવાલો હતા હવે આપણે જોઈએ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ગૌણ માહિતી તો સંસ્થાઓ દ્વારા કેટલીક માહિતી આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી બરાબર એ પ્રકાશમાં આવેલી હોતી નથી તો પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિનપ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે દાખલા તરીકે કામદારોના પગાર તેઓ કેટલા સમયથી નોકરી કરે છે તેમનું શૈક્ષણિક સ્તર ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ ફંડ દ્વારા થતું રોકાણ જુદી જુદી યુનિવર્સિટીના પીએચડી મહાનિબંધ વિશેની માહિતી આ બધા જ છે એ માહિતી છે પણ બિનપ્રકાશિત માહિતીમાંથી પ્રાપ્ત થતા પ્રાપ્તિ સ્થાનો છે એ માહિતી કદાચ જનતા માટે ઉપયોગી ના હોય હવે એક એક્ઝામ્પલ કોઈ કામદાર ની જે પણ કામદારનો પગાર તો કામદારનો પગારની માહિતી માત્ર જે તે એકમમાં કામ કરતા કામદારો માટે એ એકમ માટે જ મહત્વની હોય છે અથવા જે તે એકમના એકાઉન્ટન્ટ માટે એ માહિતી મહત્ત્વની છે જનતા માટે એટલું બધું મહત્ત્વની હોતી નથી કે પછી પીએચડી યુનિવર્સિટીના પીએચડીના મહાનિબંધ હોય શૈક્ષણિક સ્તર હોય કામદારનું શૈક્ષણિક સ્તર બરાબર ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ તો આ જે તે કંપનીની માહિતી છે એક એ અંગત માહિતી બહાર ન પાડે તો એ પ્રકાશિત છે અને કદાચ એ બહાર પાડે તો બી લોકોને એટલું બધું યુઝફુલ નથી થતું એ માત્ર માત્ર જે તે ક્ષેત્ર માટે ઉપયોગી છે જે તે એકમ માટે જ ઉપયોગી છે કે જે એકમની માહિતી છે તેને જ ઉપયોગી છે એટલા માટે એવી માહિતીને પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ગૌણ માહિતી કહે છે એટલે એ જે છે માહિતી તો છે પણ કેવી છે એ પ્રકાશિત કરવામાં આવતી નથી માત્ર જે તે ધંધા કે એકમ એ કંપની સ્વરૂપ હોય એને જ ઉપયોગી થઈ શકે છે બાકી જનતા માટે ઉપયોગી એટલી બધી ગણી શકાય નહીં એટલે આવી માહિતીને આપણે બિનપ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી માહિતી કહીશું તો મિત્રો આપણે પ્રકાશિત અને બિનપ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી ગુણ માહિતી કેવી રીતે મેળવવી ક્યાંથી મેળવવી તેના વિશે અભ્યાસ કર્યો તો તમારે હોમવર્કમાં જે માહિતીના પ્રાપ્તિ સ્થાનો છે એમાં સરકારી પ્રકાશનો અને અર્ધ સરકારી પ્રકાશનો વિશે તમારે તમારા ઉંમરના ચોપડામાં લખવાનું રહેશે આ પ્રથમ બે મુદ્દા વિશે તમારે લખવાનું રહેશે પ્રણામ